શુભ અશુભ જે ભાવ કરવાની જે સ્વતંત્રતા છે એ સંઘની પંચેન્દ્રિયને જ છે. આ સંઘની પંચેન્દ્રિયને શુભાશુભ ભાવ કરવાની સ્વતંત્રતા નથી. સંઘના પ્રમાણે એનું જીવન માત્ર સંઘના પ્રેરિત છે, એટલે ત્યાં મોક્ષ નથી. અને એ અશુભ જો કે એ પણ શુભ હોય છે, શુભ હોય શકે, હોય શકે. શુભમાં એવું છે કે ત્યાં અશુભની જે તરતમતા જે છે એમાં જે તીવ્રપણે જે સંજ્ઞાઓ ત્યાં કામ નથી કરતી, ત્યાં અલ્પ પ્રમાણમાં શુભનો પરિણામ છે. એ રીતે લેવાનું, જેમ કે હાથી પગ ઊંચો રાખે, એ તો સંગી છે. એ તો સંગી છે. ભગવાનના પ્રભાવ આપણે પણ મનુષ્ય તરીકે સંઘની પંચેન્દ્રિય જીવ હોવા છતાં પણ ઘણી બધી વસ્તુઓ આપણે આવી રીતે અજ્ઞાતપણે પ્રભાવના કારણે પણ કરતા હોઈએ છીએ. આપણે એમાં આપણો પોતાનો ઉપયોગ અથવા તો પોતાની જ્ઞાન શક્તિનો ઉપયોગ, સમજણ શક્તિનો ઉપયોગ કરતા નથી હોતા. એને શાસ્ત્ર પરિભાષામાં ગતાનુગતિક કે અથવા તો ઓગ સંજ્ઞા કે. મોટાભાગનો જીવનશૈલી, મોટાભાગના જીવોને ઓગ સંજ્ઞા ચાલે છે, લોક સંજ્ઞા ચાલે છે. આમાં સંજ્ઞા શબ્દ જે છે એ સંસ્કાર રૂપે જ વપરાય છે. ઓગ એટલે ગતાનુગતિક, લોક એટલે લોકો શું કહે છે અથવા લોકોમાં મને શું કહે છે, હું આ કરું તો કે આમ વિચારું કે આમ બોલું તો લોકો મને શું કહે છે, એ રીતે જે જીવ પોતાનું મન ચિંકાયાનું વર્તન કરે એને લોક સંજ્ઞા કહેવાય. તો સામાન્ય રીતે 99.99% લોકો આ બે સંજ્ઞા ઉપર જીવન જીવે છે. ખરો આત્માર્થ જે હોય, આત્માનું કલ્યાણ કરવા જે નીકળ્યો હોય, એ બંને સંજ્ઞાથી પર થઈને પરમાત્મા અથવા ગુરુ અથવા બંને એમના યોગથી જે કંઈ પોતાને પ્રાપ્ત થાય એમાં પોતાનું આત્મકલ્યાણ જોઈ અને વિચાર કરી અને એ રીતે માર્ગ પકડે અને એ માર્ગ પર ચાલે તો એને ધર્મ સંજ્ઞા કહેવાય. જીવને વૃત્તિનો ભાવ ક્યારે થાય કે જ્યારે એનું મિથ્યાત્વ મોડું પડ્યું હોય ત્યારે જ વૃત્તિનો ભાવ થાય. તે સિવાય વૃત્તિનો ભાવ થઈ શકે નહીં. અવૃત્તિનો ભાવ તો ચાલતા જ રહે છે. અવૃત્તિ તો ચાલુ છે, કેમ કે અવૃત્તિનો પાયો મિથ્યાત્વ છે અને મિથ્યાત્વનો પાયો પોતાનું અજ્ઞાન છે, મોહદશા છે. અનાદિકાળના મિથ્યાત્વને કારણે જીવ સાચું સમજ્યો પણ નથી,
સાચું સમજવા માટેની તૈયારી પણ નથી. અને જે કઈ કથાનું કથિક ચાલી રહ્યું છે, જ્યાં જન્મ્યો, જે પરિવારમાં, જે કુટુંબમાં, જે જ્ઞાતિમાં, જે ધર્મમાં જન્મ્યો, તેના સંસ્કાર મુજબ તે પોતાનું જીવન બનાવે છે, એને પોતાનો ધર્મ માને છે. કોક સંજ્ઞા થોડીક સમજણ આવી તો લોકોમાં હું કેવો દેખાઈશ કે કેવો લાગીશ, શું કહેશે લોકો મારા માટે, એવો જે અહંભાવ પડ્યો છે અંદર, જેવો જે અહંકાર પડ્યો છે, એ અહંકારથી પ્રેરિત થઈને જીવ એ મુજબ કરે છે. અને આનાથી મને કંઈક પ્રાપ્તિ થશે એવું માને છે, પછી એમ ચકાસતો નથી કે મને આ પ્રાપ્ત થયું કે ન થયું. એવી એને જિજ્ઞાસા પણ નથી અને એ તરફ લક્ષ્ય પણ નથી. કે 99% જીવોના ધર્મ આચરણ લગભગ આ રીતે ચાલે છે. ધર્મી કેમ આવે છે? અન્ય ધર્મના લોકો હોય, એ જે કુટુંબ પરિવારમાં જન્મ્યા હોય, એ કુટુંબ પરિવારનો જે ધર્મ હોય એ પાળે છે, પોતાની જાતે ધર્મી કેવડાવે છે, એમાં કંઈ ખોટું નથી લાગતું. ને સમાજની દ્રષ્ટિએ પણ એ સ્વીકાર્ય બને છે. અને સમાજની દ્રષ્ટિએ જે સ્વીકાર્ય બને છે એ પોતાને પણ સ્વીકાર્ય લાગે છે. ક્યારે એના પ્રત્યે કોઈ પ્રશ્ન પણ એને મનમાં થતો નથી. આ કારણથી સત્ય ધર્મ અથવા તો જેને જ્ઞાનીઓ શુદ્ધ ધર્મ કહે છે એ બહુ અલ્પ પ્રમાણમાં ઘણા ઘણા અલ્પ જીવોને પ્રાપ્ત થાય છે. પંચસૂત્રકાર જીવનું કલ્યાણ ધર્મથી નથી માન્યું, શુદ્ધ ધર્મથી માન્યું છે. અને શુદ્ધ ધર્મની વ્યાખ્યા ત્યાં એ કરી કે જે ધર્મ આત્માને કશાયથી મુક્ત કરે અને પોતાના સ્વરૂપમાં સ્થિત કરે, મૂળ સ્વરૂપમાં કે જ્યાં જ્ઞાન અને આનંદ છે, એને ધર્મ કીધું, એને શુદ્ધ ધર્મ કીધું. તો આ તરફનું લક્ષ્ય બહુ 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 અલ્પ પ્રમાણમાં જોવા મળે છે. માટે આ વસ્તુ સમજવી જરૂરી છે. જો આપણને આત્મકલ્યાણ સાચે સાચ કરવું હોય તો પ્રથમ તો મિથ્યાત્વને સમજવું અને અવિરતીને સમજો, કશાયને સમજો. તો એનાથી મુક્ત થઈ શકો. કશાયની મુક્તિ તો 10મા ગુણસ્થાનકના અંતે કીધી છે, પણ કશાયની મુક્તિ થાય તે પહેલા
એક અદ્ભુત એવી એક મોહની કર્મની પ્રકૃતિ છે. પ્રકૃતિ એટલે એનો પ્રકાર અથવા તો એનું બંધારણ, કે એ એક જ કર્મ એવું છે કે જેનું ઉપશમ થઈ શકે છે. ઉદયમાં જે કર્મ નથી એ તમને કોઈ પણ પ્રકારે અસર ના કરી શકે. તો મોટાભાગના કર્મો ક્ષમ રૂપે વર્તે છે. મોહનીનો પણ ક્ષમ થાય છે. પણ એ મોહનીઓના ઉપશમને કારણે જીવ એક એવી ભૂમિકામાં હોય કે ત્યાં એને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકે. બીજા કોઈ કર્મનો ઉપશમ નથી, ક્ષોપશમ છે. પણ ક્ષોપશમની અંદર સમકિતની પ્રાપ્તિ ન થાય.